विशाळ गणेश મહોત્સવના ઉત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગતા છેલ્લા 66 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। નરોડા રોડ ખાતે કુબેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવતા આયોજનમાં રોજે રોજ હજારોની સંખ્યામાં ભક્તો વિશાળ ગણેશજીની મૂર્તિના દર્શન કરતા હોય છે, ત્યારે આ વર્ષે વિશાળ મૂર્તિની સ્થાપના પર પ્રતિબંધ હોવાથી આયોજકોમાં પણ નારાજગી જોવા મળી હતી। તો સાથે ગણેશજી કોરોના વાયરસને ડામશે તેવા ભાવ અને આસ્થા સાથે નિયત ઊંચાઈની મૂર્તિની સ્થાપના કરી સાદાઈથી મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે। અમારી મંડળની સ્થાપના 1966ની છે। 1966થી અત્યાર સુધીમાં અમે અહીંયા મોટા પાયે ગણપતિનું આયોજન કરીએ છીએ। અમે આ કુબેરેશ્વર દાદાનું મંદિર છે, મંદિરની અંદર જ અહીંયા જગ્યાનો અભાવ હોવાથી મંદિરના પ્રવેશ દ્વારમાં અમે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ। છેલ્લા 45 વર્ષ મૂર્તિ અમારે 15 ફૂટની આસપાસ, 10 થી 15 ફૂટની આસપાસનું અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। ભક્તો દરરોજ ઓછામાં ઓછા 20 થી 25 હજાર વર્ષ ભક્તો દરરોજ દર્શન કરતા હોય છે। દર્શન 24 કલાક અમારે અહીંયા દર્શન થાય છે અને 24 કલાક પ્રસાદીનું વિતરણ અમે ભક્તોને કરીએ છીએ। મંદિર અમારે કોઈ દિવસ 10 દિવસ બંધ રહેતું નથી। કોરોના મહામારીના લીધે આ વર્ષે અમારે મંડળે એવું નક્કી કર્યું છે કે પ્રજાને સુરક્ષાને ધ્યાન લઈ મૂર્તિ નાની 2 થી 4 ફૂટની વચ્ચે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાઈન કોઈ પણ વાજિંત્ર ડીજે વગર અમારા મંડળના મુખ્ય વ્યક્તિઓ જૈન ત્યાંથી મૂર્તિને આગમન કરાવશે, સ્થાપના કરાવશે, 2 ટાઈમ નિત્ય નિયમ મુજબ આરતી સવારે 8 વાગે અને સાંજે 8 વાગે રોજ આરતી કરશે। પ્રસાદી ફક્ત આરતીના ટાઈમે જ કરવામાં આવશે, બાકીનું પ્રસાદીનું વિતરણ અને ભક્તોને બંધ કરવામાં આવે છે। કોરોના મહામારીના લીધે ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આ બધું આયોજન કરેલું છે। મૂર્તિનું વિસર્જન આ અમારા આ જગ્યા ઉપર જ અમે એક મોટી તપેલીમાં પાણીમાં ભરીને મૂર્તિનું વિસર્જન આ જ જગ્યા ઉપર અમે કરીશું। મૂર્તિના વિસર્જનનો વરઘોડો કાઢવાનો અમારા મંદિર અમારું કોઈ આયોજન નથી અને અમે કાઢીશું પણ નહીં। છતાંય ગવર્મેન્ટના જે નીતિ નિયમો જે આવશે, જે પ્રમાણે આવશે એ પ્રમાણે એનો અમલ કરવા અમે બંધાયેલા છીએ। આશા તો એવી છે કે દર વર્ષે અમારા ભક્તો ઘણા ભક્તોને આશ એવી હોય છે અને આ જગ્યા એવી પવિત્ર માનવામાં આવે છે કે જેની જે ઈચ્છા હોય એ પૂરી થાય છે। અમે પણ ભક્તોના સ્વાસ્થ્યના ધ્યાનમાં રાખીને ગણેશજી આગળ અમે પણ એવી ઈચ્છા રાખીએ કે આ કોરોના વાયરસ જલ્દી મટે અને ભક્તોના સ્વાસ્થ્ય સારું રહે અને દેશ પ્રગતિ તરફ વળે એવી અમે ગણપતિ આગળ પ્રાર્થના કરીએ છીએ। અને જે આ કામમાં GTPLના સાથીઓ જે જનજાગૃતિને અભિયાન ચાલુ કરી છે તે બદલ GTPL ટીમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। મણિનગર દક્ષિણી સોસાયટી ખાતે દર વર્ષે વિશાળ ગણેશજીની મૂર્તિને વિસ્તારમાં પ્રદક્ષિણા કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો હર્ષોલ્લાસ સાથે વાજતે ગાજતે જોડાતા હોય છે અને ગણેશ મહોત્સવનો ભાવ ભક્તિપૂર્ણ આનંદ લેતા હોય છે। પરંતુ આ વર્ષે કોરોના વાયરસના પગલે આયોજકોએ મૂર્તિ સાથે વિસ્તારની પ્રદક્ષિણા કરવાનું સ્થગિત રાખ્યું છે। સાથે જ અન્ય ગણેશ મહોત્સવ મંડળને પણ વિશાળ ગણેશજીની મૂર્તિના બદલે નાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરાઈ છે। શિવશક્તિ યુવક મંડળ દ્વારા નર્મદા દક્ષિણની સોસાયટીમાં દર વર્ષે ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન થાય છે। 27-28 ફૂટની અમારી દર વખતની મૂર્તિ જે અહીં પ્રસ્થાપિત કરેલી છે, આ જ મૂર્તિ અમે છેલ્લા 7 વર્ષથી પ્રસ્થાપિત કરીએ છીએ। પણ આ વખતે કોરોના મહામારીને કારણે અમે નક્કી કર્યું છે, મંડળે નક્કી કર્યું છે કે 2 ફૂટની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ જ બેસાડીશું, આ મૂર્તિ પણ ત્યાં નહીં લઈ જઈએ। દર વખતે અમે 2 ફૂટની જ મૂર્તિ બેસાડીએ છીએ પણ આ મૂર્તિ આ વખતે તો આ મૂર્તિ પણ નહીં લઈ જઈએ, જેનાથી લોકોનો ઘસારો નહીં થાય। ખાલી ભગવાનની પૂજા અને ભગવાન ગણેશજીને વિઘ્નહર્તાને અમે નમ્ર વિનંતી કરીશું, પૂજા અર્ચના કરીશું કે આ કોરોના મહામારીથી આ દેશને અને દુનિયાને બચાવે। અમે હું શિવશક્તિ યુવક મંડળ દ્વારા આખા અમદાવાદને આખા ગુજરાતને એ વિનંતી કરીશ કે જેવી રીતે મહામારી ચાલી રહી છે એવી રીતે આપણે બધાએ સૌએ ભેગા મળીને માટીની મૂર્તિ મૂકીને અને આ ઉત્સવ ઉજવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આવી મહામારી આપણા દેશની અંદર કોઈ દિવસ ના આવે અને ના થાય એવી પ્રાર્થના બધાએ ગણપતિ બાપા વિઘ્નેશ્વરને કરવા નમ્ર વિનંતી કરું છું।
શહેરના બાપુનગર વિસ્તારમાં પૌરાણિક ગણેશજીનું મંદિર આવેલું છે, જ્યાં છેલ્લા 50 વર્ષથી પણ વધુ વખતથી ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. વિવિધ થીમ સાથે દર વર્ષે વિશાળ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં રોજ હજારો ભક્તો ગણેશ મહોત્સવમાં આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. ત્યારે આ વર્ષે માત્ર નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપનાનું પણ વિશિષ્ટ આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે અને સૌ ભક્તોની ગણેશજી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે. દર વર્ષે અમે ગણેશ ઉત્સવની અંદર ઓછામાં ઓછી 15 ફૂટની ઊંચાઈની મૂર્તિ લાવતા હતા અને લાલબાગના રાજા છે, પછી પૂનાના દગડી શેઠ છે, એ મોટી મોટી મૂર્તિ લાવતા હતા. એ જે સરકારના નીતિ નિયમ હતો ત્યાં એ મુજબની જ લાવતા હતા. પણ પછી હવે આ વર્ષે આ વખતે અમે બધા નક્કી કર્યું છે કે આ કોરોના વાયરસના હિસાબે જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, બીમાર પડી રહ્યા છે અને લોકો એકબીજાના વધારે સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ ફેલાય છે, તો આ વખતે અમે બધા મિટિંગમાં નક્કી કર્યું હતું કે આપણે નાની એવી મૂર્તિ લઈ અને ગણપતિની સ્થાપના કરી અને એટલામાં મંદિરના પટાંગણમાં ફેરી પછી એનું મંદિરની અંદર જ બગીચામાં એનું વિસર્જન કરવાનું એવા વખતે અમે નક્કી કર્યું છે કે જેથી રોગચાળો ફેલાય નહીં, મહામારીથી લોકોને બચાવ થાય એવો સંદેશ અમે પહોંચાડવા માગીએ છીએ. અમે તો ગણેશજીના ચરણોમાં એ જ પ્રાર્થના કરી છે કે ગણેશજી મહારાજ આ કોરોના વાયરસથી આ દેશની રક્ષા કરે, જે આ દેશ પર મોટું આફત આવેલી છે એને નિવારણ કરવા માટે અમે પ્રાર્થના કરીએ. હવન બી કરીશું એ નિમિત્તે કે ચલો હવન નિમિત્તે ભગવાનને મોટા ખર્ચા તો કરવાના નથી આ વખતે, કે જેના હિસાબે પબ્લિકને વધારે થાય અને બહુ નાનો એવું મૂર્તિ લાવીને જ અમે આ વખતે આયોજન કર્યું છે કે ભગવાનની બે ટાઈમ પૂજા અર્ચના કરી અને ભગવાનને બધા બેસીને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ કોરોના વાયરસને આપણા હિન્દુસ્તાનમાંથી એને નીકાળી દે અને બધાને રોગમુક્ત કરી દેવી અમારી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરીશું. કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.